રેખા સિંહ, એક એવા મહિલા કે જેની કહાની સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. જ્યારે કોઈ જવાન શહીદ થાય ત્યારે તેના પરિવાર પર શું વીતતી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પરંતુ શહીદ થયેલા હીરો દીપકસિંહની પત્ની રેખાસિંહ જુદી માટીના નીકળ્યા. તેમણે પતિના શહીદ થયા બાદ હિંમત ના હારી અને પતિના અધૂરા સપનાને સાકાર કરવા ભારતીય સેનામાં જોડાવાનું નક્કી કર્યું અને લાંબા સંઘર્ષ બાદ આખરે લેફ્ટનન્ટ બનીને તેણે શહીદ પતિનું સપનું સાકાર કર્યું છે. તો આવો નજર કરીએ શહીદ દીપકસિંહના પત્ની રેખાસિંહના સંઘર્ષમય સફર પર. શહીદ પતિનું સપનું સાકાર કરવા નોકરી છોડી દીધી. વર્ષ 2020માં પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથેની અથડામણમાં ભારતીય સેનાના 20 બહાદુર જવાનો શહીદ થયા હતા. તેમાં રેખાસિંહના પતિ દીપકસિંહ પણ સામેલ હતા. જવાન દીપકસિંહ શહીદ થયા બાદ તેમની પત્ની રેખાસિંહે હિંમત હાર્યા વગર દેશની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી અને આ જ કારણથી તેણે પોતાના સરકારી શિક્ષક તરીકેની નોકરી પણ છોડી દીધી. ભારતીય સેનામાં જોડાવા દ્રઢ સંકલ્પ કર્યો. મધ્યપ્રદેશના રીવાના રહેવાસી શહીદ દીપકસિંહની પત્ની રેખાસિંહ સરકારી શિક્ષિકા હતા. તેમના પતિની શહાદત બાદ રેખાસિંહે મધ્યપ્રદેશ સરકાર દ્વારા શિક્ષાકર્મી વર્ગ 2ની પોસ્ટમાં નિમણૂક આપવામાં આવી હતી. પરંતુ રેખાસિંહે સરકારી નોકરી છોડીને શહીદ પતિના સ્વપ્નને પોતાનું સ્વપ્ન બનાવ્યું અને સેનામાં જોડાવા તનતોડ મહેનત કરી અને આખરે તેના સપનાને ઉડાન મળી અને હાલ તેઓ લેફ્ટનન્ટ તરીકે ભારતીય સેનામાં જોડાયા છે. રેખાસિંહની આ સફરમાં રેવા જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા સૈનિક કલ્યાણ કાર્યાલય દ્વારા તેને યોગ્ય માર્ગદર્શન સાથે ટેકો પણ આપવામાં આવ્યો હતો. બહાદુર વીર જવાનને વીર ચક્રથી સન્માનિત કરાયા. બિહાર રેજિમેન્ટની 16મી બટાલિયનના હીરો દીપકસિંહને વર્ષ 2021માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મરણોત્તર વીર ચક્રથી સન્માનિત કરાયા હતા. વીર ચક્ર એ પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર પછી ભારતનું ત્રીજું સર્વોચ્ચ લશ્કરી સન્માન છે. રેખાસિંહની સફર સરળ નહોતી. સરકારી શિક્ષકની નોકરી છોડીને ભારતીય સેનામાં જોડાવા સુધી રેખાસિંહની આ સફર સરળ નહોતી. આ દરમિયાન તેમને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું. જો કે હિંમત હાર્યા વગર રેખાસિંહે સંઘર્ષમય દરિયામાંથી સફળતાની નાવ પાર કરી. તેમણે શરૂઆતમાં ભારતીય સેનામાં જોડાવા માટે એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરવાની સાથે સાથે ફિઝિકલ ટ્રેનિંગની પણ પ્રેક્ટિસ કરી. પરંતુ પહેલા પ્રયાસમાં તે સફળ ના થઈ શક્યા. આમ છતાં રેખાસિંહે હિંમત ન હારી અને તૈયારીઓ ચાલુ રાખી. આ પછી તેને બીજા પ્રયાસમાં સફળતા મળી. લેફ્ટનન્ટ તરીકે પસંદગી બાદ તેમણે એક વર્ષની ટ્રેનિંગ મેળવી અને હાલ તેઓ લેફ્ટનન્ટ બનીને ભારતીય સેનામાં જોડાયા છે. રેખાસિંહને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાંથી ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા. આ દરમિયાન તેમના પરિવારના સભ્યો પણ હાજર હતા. ત્યારે શહીદ દીપકસિંહની પત્ની રેખાસિંહે પ્રતિકૂળ સંજોગોમાં હિંમતપૂર્વક કામ કરીને અને મુશ્કેલ સમયમાં પણ હકારાત્મક અભિગમ સાથે દરેક મુશ્કેલીઓનો સામનો કર્યો અને આજે તેઓ પોતાના શહીદ પતિના અધૂરા સ્વપ્નને સાકાર કરી રહ્યા છે.